હેલો ફ્રેન્ડ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અપકી બાર નવોદય પાસ મિત્રો જવાહર નવોદય માટે અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો નિયમિત ડેલી કંઈક તમારા માટે વિડીયોના માધ્યમથી તમને પીરસવાનો પ્રયાસ કરીએ છીએ ટ્રીક એન્ડ ટ્રીપ્સ મિત્રો આજે એકવીસ નંબરનો ભાગ આપણે સમજવા જઈ રહ્યા છે મિત્રો નાની નાની ટ્રિક્સ યાદ રાખજો ગણિત જેવા વિષયમાં તમને નાની નાની ટ્રીક ખૂબ પરીક્ષા સમયે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા સમયે ખૂબ મદદરૂપ બનશે મિત્રો એટલે ટ્રિક્સ એન્ડ ટ્રેપ્સના બધા જ ભાગ એકથી આગળના વીસે વીસ ભાગ મેળવી લેજો અને તમારા માટે મિત્રો અમે જે નવા બાળકો છે જે ધોરણ ચાર પાસ કરીને પાંચમાં આવેલા છે એવા બાળકો માટે અમે નવોદય અને બાલાછડી જે પણ બાળકનું સ્વપ્ન છે નવોદય પાસ કરવું જે પણ વાલીનું સ્વપનું છે કે મારું બાળક બાલાછડીમાં જાય તો નવોદય અને બાલાછડી માટે અમે નવી બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે તમામ જે ક્લાસ હશે મિત્રો આપણે નવોદય અને બાલાછડી બધા જ ક્લાસ ફ્રી હશે કોઈ પણ જાતનો ચાર્જ નથી ફક્ત તમારે આ નંબર અમારા આપેલા છે નાઇન ફોર ઝીરો એટ ઝીરો થ્રી નાઇન ફાઈવ નાઇન ફાઇવ પર ખાલી મેસેજ દ્વારા અમને જાણ કરજો અને વોટ્સઅપના અમારા ગ્રુપ છે આજના વિડીયોની નીચે મિત્રો ડિસ્ક્રિપ્શન વિડીયોના ડિસ્ક્રિપ્શનની વાત કરીએ ને તો એની અંદર પણ દરેક જિલ્લાના લિંક આપી દઈશ તમે તમારા જિલ્લામાં ગ્રુપમાં જોડાઈ જાજો જેથી કરીને તમામ સાહિત્ય તમને મળતું રહે સાથે સાથે જે અત્યારે તૈયારી કરી રહ્યા છે એવા બાળકો મિત્રો જે ખાસ આ વર્ષે નવોદયની તૈયારી કરે છે એના માટે રિવિઝન સ્વરૂપે વીસ મોડલ પેપર મિત્રો અમે આ રીતે તૈયાર કર્યા છે વીસ ખૂબ યુનિક મિત્રો ફ આ ફકરાની વાત કરીએ આકૃતિની વાત કરીએ કે ગણિતની મિત્રો તમામ બાબત ત્રણે ત્રણ વિભાગ જે નવોદયની લેટેસ્ટ અભ્યાસક્રમ છે એસી પ્રશ્નોવાળું ખૂબ સરસ અમે મોડર પેપર તૈયાર કર્યા છે વીસ એ બુક મિત્રો ખાસ ઓનલાઈન મળશે અમારા ડિટેલ્સ ખાતા નંબરની મિત્રો છે ઓકે આ ગૂગલ પે આ ફોન પે નંબર છે એસબીઆઈ યોનોનો આ છે મિત્રો પણ ખાસ જે પણ બાળકોને મંગાવી હોય પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મિત્રો આ જ નંબર સેવન ફોર થ્રી સિક્સ ઝીરો થ્રી નાઇન ફાઈવ નાઇન ફાઇવ પર મને તમારા સરનામાની વિગત પૂરું સરનામું મોબાઈલ નંબર સાથે મિત્રો મોબાઈલ નંબર સાથે મોકલજો ઓકે જેથી અમે તમને બુક્સ છે બેથી ત્રણ દિવસમાં જ કુરિયરના માધ્યમથી મહાવીર કુરિયર ખાસ મિત્રો મહાવીર કુરિયરના માધ્યમથી અમે તમને પહોંચાડી આપશું પેમેન્ટ એકસો સાહીઠ રૂપિયા બુકની પ્રાઇસ વીસ રૂપિયા કુરિયર એટલે એકસો એંસી રૂપિયા તમારે પે કરવાનું રહેશે તો ખાસ મંગાવી લેજો શરૂ કરીએ મિત્રો આજનો પહેલો દાખલો પ્રશ્ન એક એક ચોરસ પાર્કની બાજુની માપ મિત્રો ચાલીસ મીટર તેની ચારે બાજુ પાંચ મીટર રસ્તો બનાવ્યો તો રસ્તાનું ક્ષેત્રફળ શું હવે મિત્રો આ એક કોન્સેપ્ટને પહેલાં તો આપણે સમજી લઈએ કે આ એક સમજી લ્યો કે ચોરસ આપણે સમજીએ છીએ કે પાર્ક છે આ ચોરસ પાર્ક જેની લંબાઈ ચાલીસ છે એટલે પોળાઈ ચાલીસ હશે મિત્રો લંબાઈ અને પોળાઇ ચાલીસ હવે તેની ચારેય બાજુ એટલે મિત્રો આની ચારેય બાજુ આપણે સમજીએ તો એની ચારેય બાજુ આપણે સમજવાની છે એટલે આ બાજુ સમજી લ્યો કે આ બાજુ આ ચારેય બાજુ એટલે આ રીતે અહીંયા આપણે સમજીએ કે અહીંયાથી અહીંયા ચોરસ એટલે મિત્રો અહીંયા ચારેય બાજુ પાંચ સેન્ટીમીટર એટલે અહીંયા પાંચ સેન્ટીમીટર તો અહીંયા પણ પાંચ આવશે તો અહીંયા પણ મિત્રો કેટલો પાંચ આવશે કે અને અહીંયા પણ પાંચ તો મિત્રો પહેલી વસ્તુ જો અંદરનું ચોરસ પાર્ક છે એનું ક્ષેત્રફળ તો કે ક્ષેત્રફળ શોધવાની વાત કરવાની છે તેની લંબાઈ કેટલી આપી છે અંદરના ચોરસની લંબાઈ આપી છે ચાલીસ મિત્રો જ્યારે પાંચ સેમી રસ્તો મિત્રો જો આ બાજુ વધે છે લંબાઈ પાંચ સેમી તો આ બાજુ પણ પાંચ સેમી પાંચ ને પાંચ દસ એટલે આની લંબાઈ થઈ જશે પચાસ જે બારનું મિત્રો રસ્તા સાથે મિત્રો રસ્તા સાથે જે ચોરસ બને છે એની લંબાઈ થઈ જશે પારસો એટલે અંદરની ચાલીસ છે અને બારનું જે આ ચોરસ બ્લુ કલરથી મિત્રો આપણે દોર્યું ડ્રો કર્યું છું ઓકે રસ્તા સાથે રસ્તો અંદર આવી જાય છે એનું પચાસ છે માપ લંબાઈ પચાસ મિત્રો અહીંયા પૂછ્યું છે રસ્તાનું ક્ષેત્રફળ શોધો એટલે રસ્તાનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવાનું છે એનો મતલબ થાય છે કે આ જે ભાગ છે આ રેડ કલરનો જે હું તમને ડ્રો કરી બતાવું છું આ રસ્તો થાય તો મિત્રો કાંઈ જ નથી સિમ્પલ છે આવા દાખલામાં તમારે એક જ વસ્તુ સમજવાની છે મોટા ક્ષેત્રફળ હોય મોટું એમાંથી નાનું બાદ કરી નાખો આ દુધિયા લાઇન વાળું એને એ બી સીડીને માપી દઉં એ બી સી અને ડી મિત્રો એ બી ક્ષેત્રફળ આને પી ક્યુ આર એક્સ કરી નાખો તો પી એ બીસીડી મોટું છે મોટામાંથી લખવું હોય તો લખો મિત્રો મોટા ક્ષેત્રફળ હોય મોટું ક્ષેત્રફળ છે એમાંથી નાનાનું ક્ષેત્રફળ બાદ કરો આટલું જ મિત્રો ટ્રીક છે મોટામાંથી નાનાનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને રસ્તાનું આ રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય તો એક સિમ્પલ છે મિત્રો ક્ષેત્રફળનું આપણને એક મોટું છે એ બીસીડીનું ક્ષેત્રફળ કેટલું આવશે ચોરસ છે એટલે લંબાઈ લંબાઈ ગુણ્યા ઓકે અને નાનું છે મિત્રો એનું ક્ષેત્રફળ કેટલું છે ચાલીસ અહીં આપ્યું છે જો ચોરસ પાર્કની લંબાઈની એક બાજુનું માપ ચાલીસ આપ્યું છે ચાલીસ ગુણ્યા ચાલીસ મિત્રો યાદ રાખજો આ મોટું ક્ષેત્રફળ પચાસ કઈ રીતે બન્યું ચાલીસ ની બારો બાર મિત્રો દસ પાંચ પાંચ સેમી એટલે પાંચ વત્તા પાંચ એટલે દસ એટલે પચાસ લંબાઈ થાય પચું પચું પચીસો ચોખ્ખું ચોખ્ખું સોળસો એટલે પચીસો માંથી સોળસો બાદ કરી નાખો એટલે ચોરસ મીટર આ પણ જવાબ બની શકે છે અહીંયા મિત્રો વર્ગ મીટર એટલા માટે લખ્યું છે કે વર્ગ મીટર એક્ઝામમાં પણ આવી રીતે પૂછાય તો તમને હવે આવડે એટલે એ આપણો જવાબ બને છે મિત્રો આવા દાખલા જો ઓપ્શનમાંથી ગોતવા હોય ક્ષેત્રફળ કીધું છે મિત્રો તો ક્ષેત્રફળ હોય તો મિત્રો સી મીટર છે અહીંયા પણ મીટર છે એટલે આ તો આ આવશે સી અને ડી એ ભૂલી જાવ આ આ જવાબ તો હશે જ નહીં હવે એ અને બી માંથી આપણે જવાબ ગોતવાનો હોય મિત્રો આ પરીક્ષામાં જો દાખલો ન કરવો હોય લોજિકલી વિચારવું હોય તો પણ પેલા આ બે ઓપ્શન નીકળી જાય ઓકે હવે બી અને એ અને બીમાંથી કયો જવાબ હોય પણ મિત્રો આ જે દાખલાની ગણતરી જ કરી લઈએ તો આપણને ખબર પડી જાય કે આનો જવાબ શું મળે છે ઓકે તો આવો એક દાખલો આપી દઉં એક ચોરસ પાર્કની બાજુનું માપ અહીં લખી નાખો સાઠ મીટર છે તેની ચારેય બાજુ મિત્રો અહીંયા ચાર મીટર રસ્તો બનાવવામાં આવે છે યાદ રાખજો ચાર મીટર રસ્તો બનાવવામાં આવે છે તો રસ્તાનું ક્ષેત્રફળ શું ઓકે હોમવર્કમાં આપું છું દાખલા કરજો ત્યાર પછીનો બીજો પ્રથમ બે મૂળ સંખ્યાનો શું મળે હવે મિત્રો મૂળ સંખ્યા પ્રથમ પાછી બે લેવાની છે અને મૂળ સંખ્યા મૂળ સંખ્યા મિત્રો હું ઘણી વખત કહું છું જેને અવિભાજ્ય કહેવાય અવિભાજ્ય અથવા અભાજ્ય પણ કહેવાય છે

અહીંયા ઓપ્શન આપી દઉં છું એ ઓપ્શન લખો પચીસ બી સત્યાવીસ સી 28 ડી ઓગણત્રીસ જાતે કરો મિત્રો પ્રથમ પાંચ મૂળ સંખ્યાનો યોગ શું મળે ઓકે તો જાતે ટ્રાય કરો ત્યાર પછીનો મિત્રો ત્રીજો દાખલો આઠ સેમી લંબાઈની રિબિન માપતી વખતે મેં તેની લંબાઈ આઠ પોઈન્ટ એક સેમી વાંચી હવે મિત્રો કોઈ રિબિનની આપણે લંબાઈ માપવાની હતી મિત્રો આ રીતે કોઈ રિબિન હશે કે અહીંયા ખાસ મિનિટ આવી કઈ રિબિન હશે જે આપણે માપવાની હતી રિબિન તો એ માપતી વખતે થોડીક આપણી ભૂલ થઈ છે કઈ રીતે તો કે આઠ પોઈન્ટ એક અહીંયાથી આ રિબિન આપણે વાંચવા માપવાની હતી જેની આઠ મીટર લાંબી હતી રિબિન આ આ રિબિન હતી આઠ મીટર સોરી આઠ સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર છે મિત્રો રિબિન કેટલી છે આઠ સેન્ટીમીટર તો આઠ સેન્ટીમીટર રિબિન હતી વંચા માપતી વખતે મેં તેની લંબાઈ આઠ પોઈન્ટ એક મિત્રો કેટલી વાંચી આઠ પોઈન્ટ એક તો ભૂલ કેટલી આપણે કરી છે મિત્રો તો ભૂલ કેટલી થાય આઠ પોઈન્ટ એકમાંથી આઠ બાદ કરીએ એટલે ઝીરો પોઈન્ટ એક આપણી ભૂલ છે ઓકે તો ભૂલ ના ટકા કેટલા અહીંયા ભૂલ નથી પૂછી ભૂલ કેટલી છે તો ઝીરો પોઈન્ટ એક પણ અહીંયા ભૂલ ના ટકા મિત્રો આઠ સેન્ટીમીટર રીબીન હતી તો એની ભૂલ આપણે કેટલી કરી આઠ પોઈન્ટ એક આઠ સેન્ટીમીટર રીબીન હતી એમાં આપણે ભૂલ કેટલી કરી આઠ પોઈન્ટ એક આ આપણી શું છે મિત્રો ભૂલ વાંચવાની આપણી ભૂલ થઈ ગઈ ઓકે આઠ પોઈન્ટ એક વાંચી આપણી એક ઝીરો પોઈન્ટ એક આપણી ભૂલ છે તો ટકાવારી શોધવાની હોય તો શો એ કેટલી મિત્રો શો હોય ત્યારે ભૂલ કેટલી

પાંચના છેદમાં ચારને તમે ભાગો તો એક પોઈન્ટ પચીસ આવે મિત્રો એક પોઈન્ટ પચીસ ટકા આપણી ભૂલ થાય છે એટલે જવાબ આવે છે સી મિત્રો આવા જ ક્વેશ્ચન તમારે ખાસ મિત્રો નાની નાની યાદ રાખજો મિત્રો નાની નાની બાબતો જો ચૂકી જશું તો માર્ક કપાશે એક્ઝામમાં અહીંયા મિત્રો આઠ સેમી રિબિનને બદલે અહીં લખી નાખો દસ સેમી લંબાઈની એક રિબિન હતી એ માપતી વખતે તમારી દસ એક વંચાણી મિત્રો તો ભૂલના ટકા કેટલા મિત્રો ભૂલના ટકા કેટલા તમારે જાતે કરવાનો છે ઓપ્શન આપી દઉં ઝીરો પોઈન્ટ એક ટકો મિત્રો પછી એક પોઈન્ટ ઝીરો ટકા બીજું અગિયાર પોઈન્ટ ઝીરો ટકા અને દસ ટકા તમારે મિત્રો ઓપ્શન ફરીવાર પ્રશ્ન બોલું છું દસ સેમી મિત્રો દસ હું બોલું છું દસ સેમી લંબાઈની રિબિન માપતી વખતે મેં તેની લંબાઈ કેટલી માપી 10.1 મિત્રો 10.1 જો ચોરસમાં લખું છું 10.1 સેમી વાંચી તો ફૂલના ટકા કેટલા થોડું જાતે મહાવરો મિત્રો કરજો ઓકે ત્યાર પછીનો સરસ મજાનો પ્રશ્ન છે એક ટ્રેન ની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક મિત્રો આનો મતલબ થાય છે કે 1 કલાકમાં 1 કલાકમાં ટ્રેન કેટલી ચાલે છે 75 કિલોમીટર ઓકે 1 કલાકમાં એક કલાક અહીંયા મિત્રો પાછળ મિનિટ આપ્યું તો એનો મતલબ થાશે છે સાહીઠ મિનિટ એક કલાકને આમ લખાય સાહીઠ મિનિટમાં ટ્રેન પિંચોતેર કિલોમીટર અંતર કાપે છે આ આ વસ્તુ તમને સમજાઈ ગઈ તો હા પાડો મિત્રો આટલું કોન્સેપ્ટ સમજાઈ ગયું તો હા પાડો એક કલાક પૂછે તો પિંચોતેર તો એક કલાકને આપણે આ રીતે પણ લખી શકાય સાઠ મિનિટમાં કેટલી ચાલે પિંચોતેર તો મિત્રો દાખલો તમારો પૂરો થઈ ગયો અહીંયા બસો મીટર મિનિટમાં કેટલું અંતર કાપશે સિમ્પલ મિત્રો છે અહીંયા ધ્યાન આપો તો સાઈઠ મિનિટની અંદર આપણી ટ્રેન કેટલી ચાલે છે પિંચોતેર કિલોમીટર અહીંયા આપણને બસો પૂછ્યું બસો મિનિટે ફક્ત તિરાશી મૂકવાની છે બસો ગુણ્યા પિંચોતેર છેદમાં સાહીઠ ફક્ત તમારે મિત્રો છેદ જ ઉડાડવાના છે ખાલી ગાણિતિક ક્રિયા તમારી કરવાની છે પિંચોતેર મિત્રો પિંચોતેર ગુણ્યા વીસ કરીએ એટલે પંદરસો આવે મિત્રો કેટલા આવે છે પંદરસો પંદરસો ને મિત્રો છેદમાં છે છ પંદરસોને તમે છ વડે ભાગી નાખો એટલે તમારો જવાબ આવશે બસો ને પચાસ બસો પચાસ કિલોમીટર જેટલું અંતર આપશે બસો પચાસ એટલે આપણું આવે છે જવાબ બી મિત્રો આવાજ દાખલા તમારે કરવાના છે એક દાખલો આપી દઉં એક ટ્રેનની ઝડપ મિત્રો પિંચોતેરના જગ્યાએ મિત્રો અહીં લખી નાખો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન જાય છે જો તે બસો દસ મિનિટમાં કેટલું અંતર કાપશે મિત્રો પચાસ કિલોમીટરની ઝડપથી જાતી ટ્રેન છે ઓકે તો બસો દસ હું બોલું છું મિત્રો બસો દસ મિનિટમાં કેટલું અંતર કાપશે તો તમારે મિત્રો આનો જવાબ ખાસ કોમેન્ટમાં આપવાનો છે અને અમે વેઇટ કરીએ છીએ આવા જ દાખલા મિત્રો એક્ઝામમાં સમયાંતરના પણ હોય છે તો ખાસ મહેનત કરજો ત્યાર પછીનો મિત્રો આ દાખલો મિત્રો ટ્રીક એન્ડ ટ્રીપ્સમાં આના પહેલાંના વિડીયોમાં પણ આ દાખલો આપણે એમ પૂછ્યું હતું એકથી એકસો પચાસ ઘણા બાળકોને આ દાખલામાં કન્ફ્યુઝ છે નથી સમજાતો તો ફરી વખત આપણે આ જ પ્રશ્નને રિપીટ કરીએ છીએ પણ અલગ અહીંયા એકથી સો કર નાખીએ મિત્રો એકથી સો સુધીમાંની સંખ્યામાં કુલ ત્રણ જ અવયવ પહેલાં તો મિત્રો સંખ્યા કેટલાથી કેટલા સુધી આપણને પૂછી છે એકથી લેવાની છે ને સો સુધી પેલી શરત એકથી સો સુધીમાં બીજી શરત શું છે કુલ અવયવ મિત્રો અવયવની એ જે સંખ્યા છે ને અવયવ કેટલા હોવા જોઈએ ત્રણ જ હોવા જોઈએ પછી ત્રીજી શરત કઈ છે વિભાજ્ય હોવી જોઈએ એ સંખ્યા કેવી હોવી જોઈએ ત્રણ અવયવ હોવું જોઈએ અને વિભાજ્ય હોવી જોઈએ તો એવી કુલ સંખ્યા એકથી સોમાં કેટલી મિત્રો આ ત્રણ શરતને તમે ધ્યાનમાં રાખવાની છે અને દાખલાને આપણે કમ્પ્લીટ કરવાનો છે આની મિત્રો મેં ટ્રીક આપી હતી કે જે સંખ્યાનો વર્ગ જે સંખ્યાનો જે સંખ્યા સાથે ગુણાકાર કરે એટલે વર્ગ મળે છે ને એ વર્ગ જે વર્ગ કરતાં જે મળતી સંખ્યા છે એના ત્રણ અવયવો મળે છે મેં તમને આની પહેલા કીધું તું ચાર સંખ્યા છે તો ચાર છે મિત્રો કેવા એના એના અવયવ કેટલા એક બે અને મિત્રો ચાર તો આના અવયવની સંખ્યા આપણને કેટલી મળે છે ત્રણ મળે છે ત્યારે પણ કીધું હતું કે ચાર કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ છે મિત્રો કેવી છે પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ એટલે તમારા મિત્રો એકથી દસ એક થી તમે દસ સુધીની સંખ્યા કરો એટલે તમને વર્ગ મિત્રો મળે એક થી દસ ના જ વર્ગ બોલવાના છે ઓકે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ મિત્રો ત્રણ નો વર્ગ કરો નવ નવ ના અવયવ કેટલા એક ત્રણ અને નવ ઓકે આના અવયવ કેટલા પડ્યા ત્રણ મેળ્યા પછી ચારનો વર્ગ સોળ તો મિત્રો ચારનો વર્ગ કરો તો સોળ થાય છે તો સોળ ના અવયવ ત્રણ નથી એટલે આ આ સોળ સંખ્યા મળશે ત્રણ અવયવવાળી નથી આપણી શરત મુજબ આ આ સંખ્યા છે જવાબમાં આવતી નથી આ સંખ્યા લેવાશે નહીં પાંચનો પચીસ મિત્રો પાંચનો કેટલો થાય છે પચીસ તો ના અવયવ એક પાંચ અને પચીસ તો મિત્રો આ જે સંખ્યા છે એનો વર્ગ અવયવ ત્રણ મળે તો કે હા તો ચાર નવ પચીસ પછી છ નો છત્રીસ મિત્રો જો છ છ સંખ્યાનો વર્ગ કરો છત્રીસ મળે તો છત્રીસના અવયવ તો ત્રણ કરતાં વધારે છે છેલ્લા લેવાના ખાતા નથી એટલે મિત્રો ટ્રીક શું છે આપણી કે તમે વર્ગ કરતા જાવ જે સંખ્યાનો વર્ગ કરો છો એ એમાંથી જ તમને ત્રણ અવયવ વાળી સંખ્યા મળશે ત્રણ અવયવ વાળી સંખ્યા તમને આમાંથી જ મળશે એટલે તમારે એકથી સો ના અવયવ એકથી સોમાં દરેક સંખ્યાના અવયવ તમારે પાડવા જવાની જરૂર નથી ફક્ત વર્ગ બોલતા જાઓ હવે સાતનો વર્ગ કરો તો સાતનો વર્ગ ઓગણપચાસ હા ઓગણપચાસ ના અવયવ એક સાત અને ઓગણપચાસ મળે તો આના અવયવ કેટલા મળે છે ત્રણ ઓકે પછી આઠનો ચોસઠ ચોસઠ તો એના વર્ગ અવયવ ત્રણથી વધે છે નવે ના વધે છે ને સોના પણ વધે છે દસનો નો વર્ગ એટલે સો અહીંયા મિત્રો સો પૂરું થઈ ગયું એટલે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ કેમ કે આપણે એકથી સો સુધીની જ વાત કરી છે ઓકે તો જવાબ કેટલા મળે છે એક ચાર નવ પચીસ ઓગણપચાસ તો મિત્રો આપણો જવાબ કેટલો મળશે યાદ રાખ આપણો જવાબ મળશે મિત્રો ફક્ત ને ફક્ત બી તો મિત્રો આવા દાખલા મિત્રો તમે કરજો હું તમને ફરી વાર કહું છું ત્યારે પણ કહેતો તો કે આવા દાખલા આપણને આવડવા જોઈએ મિત્રો ત્યાર પછીનો આજનો આજે આજે હોમવર્કમાં મિત્રો આપું છું એકથી મિત્રો હું બોલું છું એક સોરી એકથી નથી આપણે દસ થી કરીએ દસ થી મિત્રો દસ થી બસો સુધીમાં હું બોલું છું મિત્રો દસ થી બસો સુધીમાં કુલ ત્રણ જ અવયવ હોય તેવી વિભાજ્ય સંખ્યા કેટલી મળે મિત્રો દસથી સો એટલે તમારે આ દાખલામાં થોડુંક ટ્વિસ્ટ કરીને અમે મૂકીએ છીએ જાતે મહેનત કરજો કે દસથી નાની દસથી મોટી હોવી જોઈએ દસથી નાની સંખ્યા લેવાની નથી ઓકે તો કુલ અવયવ ત્રણ જ હોય અને વિભાજ્ય હોય એવી સંખ્યા દસથી બસો સુધીમાં કેટલી છે ચાલો મિત્રો કોમેન્ટ આપજો અને એક બીજો પ્રશ્ન આપી દઉં સોથી બસો મિત્રો સોથી બસો સુધીની અંદર કુલ ત્રણ જ સંખ્યા ત્રણ જ અવયવ હોય અને વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી એટલે બે દાખલા એક દસથી સો અને બીજો સોથી બસો તો મિત્રો આવા જ દાખલા મિત્રો રિવિઝન સ્વરૂપે કરતા રહેજો અને ખરેખર મિત્રો વિડીયોના માધ્યમથી અમે તમને ખાસ કરીને બેસ્ટ કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ તો અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી કરીને અમે નવોદયની ખાસ તમારી ટેસ્ટ લઈએ છીએ ફકરાની ટેસ્ટ છે અને ગણિતની પણ અમે ટેસ્ટ લઈએ છીએ ટેસ્ટ માટે તમે જોડાઈ જાઓ વધારે માહિતી જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ નવોદય જીતુ સર મિત્રો આ રીતે જીતુ સર કરીને અમારી ટેલિગ્રામ ટેલિગ્રામ ચેનલ જોડાઈ જાઓ ટેલિગ્રામની અંદર બધી જ વસ્તુ પડેલી છે મને કોઈ જ જાતનો મેસેજ ન કરતા ફક્ત ટેલિગ્રામમાં આટલું સર્ચ કરો નવોદય જીતુ સર ટેલિગ્રામ વોટ્સઅપ જેવું છે ઓકે ડાઉનલોડ તમારે કરવું પડશે ટેલિગ્રામ ડાઉનલોડ કર્યા પછી આટલું સર્ચ કરજો અને એમાં જોઈન થઈ જાજો એટલે તમે જાતે જ મિત્રો જેટલા પણ વિડીયો જેટલું સાહિત્ય નવોદયનું બે મૂક્યું હશે બધું જ અંદર પડ્યું છે એટલે કોઈ જાતનો કોઈને કોલ કરવાની પણ જરૂર પડશે નહીં ટેલિગ્રામના માધ્યમથી બધી જ વસ્તુ અંદર પડેલી છે નવોદયની તમામ ટેસ્ટ મિત્રો નવોદયની ગયા વર્ષની તમામ ટેસ્ટ જે આપણે લીધી હતી બધી ટેસ્ટ અંદર છે નવોદયનું સાહિત્ય અંદર છે તો ખાસ મેળવી લેજો તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો વિડીયો ફરી પાછા મળીએ જય દ્વારકાધીશ ખૂબ મહેનત કરો અને વિડીયોની લિંક શેર કરજો અને બધા બાળકોને ગ્રુપમાં જોડજો જય હિન્દ જય